हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू अगेन आप सबनु वेलकम करू छू। जय स्वामीनारायण। केम छो मारा वहाला विद्यार्थीओ, मजा में छो ने? जलसा करो छो ने? ओके, तो एकला जलसा नहीं करवाना, ऑनलाइन स्टडी पण करवानू छे, होमवर्क पण करवानू छे, स्वाध्याय पोथी में पण लखवानू छे, वाचन पण करवानू छे अने प्रवृत्तिओ पण करवानी छे। ओके, हजी तो आपणे शुरुआत करी छे नवा सत्रनी। आगळ आपणे नवी नवी प्रवृत्तिओ करशू, अलग अलग एक्टिविटीज, एक्स्ट्रा इंग्लिशनुं रीडिंग छे, होमवर्क छे, स्टडी छे, ओके, राइटिंग छे, बधुं शीखीशुं। तो आजना लेक्चरमां आपणे इंग्लिशनी स्वाध्याय पोथी, ओके, यूनिट नंबर 1 में आपणे स्टडी करता हता। एक्टिविटी 1-3 स्टडी करी हती। तो अगाउना लेक्चर में एक्टिविटी 3 स्टडी कर्या पछी आजे आपणे एक्टिविटी 4-7 एक्टिविटी 4-7 भणवानी छे, जेनी साथे ज आपणो यूनिट नंबर 1 अंग्रेजी स्वाध्याय पोथीमां पूरू थशे। ओके ने, तो चलो स्टार्ट करिए। पेज नंबर 6 पर आवो, एमां एक्टिविटी 4। चलो स्वाध्याय पोथी एक्टिविटी 4 में तमने शूँ कीधुं छे कि सुनिलना अंगोना नाम लखो। तो जो आ वस्तु आपणे पाठ्यपुस्तक में भणी गया था, यस, तो अगेन आपणे भणवानी छे। चलो सौथी पहला तो तमने शूँ कहूँ छूँ कि आपणे अहींया तमने बॉक्स आप्या छे अने मैं जो उच्चार अने अर्थ पण लख्या छे। जेम के तमने अहींया अंगोना नाम खाली अंग्रेजी में कीधा छे, बट आपणे अहींया उच्चार अर्थ लख्या छे। HAIR, हेर एटले वाळ। तो जुओ तो उच्चार अर्थ लख्या छे, यस। ईयर, EAR, ear એટલે કાન। CHEST, chest એટલે છાતી। સ્ટમક, અને શું વાંચીશું? સ્ટમક, STOMACH, સ્ટમક એટલે પેટ, સ્ટમક એટલે પેટ। EYE, આય એટલે આંખ। NOSE, નોઝ એટલે નાક, નોઝ એટલે નાક। TEETH, ટીથ એટલે દાંત। જો ટૂથ એટલે એક દાંત, પણ ટીથ એટલે બધા દાંત। બધા દાંતમાં પછી કોઈકને 32 દાંત હશે, તમે તો નાના છો એટલે તમને કદાચ એકાદા બે ઓછા પણ હશે, બરાબર ને? એટલે ટીથ એટલે દાંત, પણ ટૂથ એટલે એક દાંત। પછી તમને આ કીધું છે એલ્બો, એલ્બો, ELBOW, એલ્બો એટલે કોણી। ફિંગર્સ, ફિંગર્સ, FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ। ખાસ જુઓ, એક જ આંગળી કીધી હોત તો અહીંયા એસ ના આવત, પણ ફિંગર આવત, બટ અહીંયા બધી આંગળીની વાત કરી છે એટલે બોલીશું ફિંગર્સ। પછી તમને સ્પેલિંગ આપ્યો છે, જુઓ, KNEE, ની, આને શું વંચાશે? ની, કની વંચાશે નહીં। અહીંયા તમને જે કે આપ્યો છે કેવો છે? સાયલન્ટ। સ્પેલિંગમાં કે હશે, પણ ઉચ્ચારણમાં કે હશે નહીં। ની, ની, બોલો ચલો, ની એટલે ઢીચણ। પછી તમને કીધું છે TOE, એટલે પગના આંગળા, TOE એટલે પગના આંગળા। HEEL, HEEL, હીલ એટલે એડી। ખાસ અહીંયા જુઓ, સ્પેલિંગ અહીંયા ખાસ જોજો, HILL, આ હીલ એટલે શું થાય? પર્વત, ટેકરી, પણ HEEL એ હીલ એટલે શું થશે? એડી। ખાસ યાદ રાખજો, સ્ટુડન્ટ આમાં બહુ મિસ્ટેક કરે છે, HILL એટલે ટેકરી, HEEL એટલે એડી। તો જુઓ, આપણે આ સુનિલના અંગોના નામ વિશે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે સ્ટડી કર્યું, તો તમારે સેમ આ મુજબ લખવાનું છે। એક્ટિવિટી 5 જોઈએ, વાક્યો વાંચો અને યોગ્ય ચિત્રની નીચે લખો। અહીંયા તમને ઉપર ઓપ્શનની રૂપે ઓપ્શન જેવું તમને અહીંયા કંઈક આપી દીધું છે, બરાબર ને? જુઓ, પણ શું કરવાનું છે આપણે? તો કે પિક્ચર જોવાનું છે પહેલાં તો। તો જુઓ, અહીંયા છોકરીના હાથ કેવા છે? બાજુમાં। તો આપણે કયું વાક્ય લખીશું? હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, બરાબર ને? હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ। પછીનું પિક્ચર તમને આપ્યું છે અહીંયા છોકરો, ઓકે, શું કરે છે? તો કે ડાબી તરફ વળેલો છે, તો શું લખીશું? બેન્ડ લેફ્ટ, બેન્ડ લેફ્ટ, ઓકે। તો જમણી તરફ વળેલો હોય તો શું બોલીશું? બેન્ડ રાઇટ। પછી તમને કીધું છે અહીંયા છોકરો ઊભો છે, બરાબર, તો એની કમર પર હાથ છે એટલે હેન્ડ્સ ઓન વિસ્ટ, ઓન એટલે ઉપર, હેન્ડ્સ ઓન ઇસ્ટ, ઓકે। પછી જોઈએ,
आ पिक्चर नी अंदर छोकरीना हाथ केवा छे नीचे तो शू लखीशू हेन्ड्स डाउन आ पिक्चर में छोकराना हाथ ऊपर छे तो हेन्ड्स अप आ पिक्चर में छोकरो नीचे बैठो छे तो सीट डाउन हेन्ड्स अप हेन्ड्स डाउन हेन्ड्स अप सीट डाउन हाथ नीचे करो हाथ ऊपर करो ने नीचे बेसो एक्टिविटी सिक्स હવે જો આ એક્ટિવિટી સિક્સ મેં તમને કઈ રીતના કરાવી તમને કીધું છે કે આપેલા ચિત્રનો અભ્યાસ કરી જે તે ખાનામાં આપેલી ક્રિયા મુજબ ચિત્ર દોરો તો સૌથી પહેલાં તો ક્રિયા સમજીએ પહેલું પિક્ચર તમને આપ્યું છે એમાં શું છે તો કે રાઇટિંગ ઇન યોર બુક જમ્પ અપ હાઈ અહીંયા તો કે કિક ધ બોલ રીડિંગ રાઇડ અ બાઇસિકલ અને ઓપન ધ ડોર ઓકે આ મુજબની ક્રિયાઓ આપી છે હવે જુઓ દરેકના મેં તમને અહીંયા નંબર આપી દીધા છે જેમ કે આ ચિત્રને આપણે આપ્યું નંબર વન અને ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ તો અહીંયા તમને પહેલું જ કીધું છે ઓપન ધ ડોર તો આ છઠ્ઠા નંબરનું પિક્ચર અહીંયા ડ્રો કરવાનું છે બરાબર ને પછી રીડ યોર બુક તો રીડ યોર બુક આ ચોથા નંબરનું પિક્ચર તમારે આમાં ડ્રો કરવાનું છે રાઇડ અ બાયસિકલ તો રાઇડ અ બાયસિકલ એવું પિક્ચર તમને અહીંયા પાંચમા નંબર પર આપ્યું છે તો એ તમારે અહીંયા ડ્રો કરવાનું છે બરાબર સેમ એવી રીતે રાઇટ ઇન યોર નોટબુક તમારી નોટબુકમાં લખો એવું તમને અહીંયા નંબર વન ઉપર આપેલું છે તો અહીંયા તમારે નંબર વન ઉપર એ લખવાનું ડ્રો કરવાનું છે કિક ધ બોલ એવું ત્રીજા નંબરનું પિક્ચર તમારે અહીંયા જે મેં તગડો કર્યો છે ત્યાં તમારે ડ્રો કરવાનું છે અને જમ્પ અપ હાઈ ઓકે જે છોકરી કૂદી રહી છે તમારે અહીંયા ડ્રો કરવાનું છે તો આ મુજબની એક્ટિવિટી સિક્સ જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ સ્ટડી કરી હતી અને ખાસ જે વિદ્યાર્થી મિત્રોએ હજુ પાઠ્યપુસ્તક ખરીદી નથી એ લોકો ખરીદી લો વહેલી તકે અને જે તમારે બાકી રહી ગયું છે ઓકે અભ્યાસ એ તમે એમાં કમ્પ્લીટ કરો કારણ કે આપણું યુનિટ નંબર વન પણ પૂરું થઈ ગયું છે સ્વાધ્યાય પોથીમાં આજે પૂરું થશે અને પાઠ્યપુસ્તકમાં તો ઘણા દિવસ પહેલાં પૂરું થઈ ગયું છે બરાબર હવે પેજ નંબર એટ પર આવો એક્ટિવિટી સેવન આપેલા ચિત્રો ઓળખો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો ચિત્ર સૌથી પહેલાં તો ઓળખશું પહેલું તમને ચિત્ર આપ્યું છે કોનું છે ખુરશી બીજું આપ્યું છે ટેબલ ખુરશી એને અંગ્રેજીમાં શું કરીશું આપણે તો કે ચેર બોલીશું શું બોલીશું ચેર જો અહીંયા ચેર લખ્યું છે ઓકે પછીનું પિક્ચર તમને આપ્યું છે ટેબલ તો ટેબલનું ટેબલ તો અહીંયા આપણે બોલીશું ઇટ ઇઝ અ ટેબ સોરી તમને એક્ઝામ્પલ શું આપ્યું છે પેલું જુઓ તો ઇટ ઇઝ અ ચેર ઇટ એટલે તે ઇઝ એટલે છે અ ચેર એટલે કે એક ખુરશી પણ આપણે એક ખુરશી એવું બોલવાનું નથી સિમ્પલી એમ બોલવાનું છે ઇટ ઇઝ અ ચેર એટલે કે આ ખુરશી છે સેમ એવી રીતે અહીંયા તમને આપ્યું છે ઇટ ઇઝ અ ટેબલ તે ટેબલ છે તે ખુરશી છે તે ટેબલ છે ઇટ એટલે તે ઇઝ એટલે છે ટેબલ એટલે ટેબલ ઇટ ઇઝ અ ટેબલ તે ટેબલ છે પછીનું પિક્ચર તમને આપ્યું છે જુઓ તો શેનું પિક્ચર છે પેન તો ઇટ ઇઝ અ પેન મેં ઉચ્ચાર સાથે લખ્યું છે સેમ તમારે ઉચ્ચાર સાથે લખવાનું છે અને હોમવર્ક બુકમાં અર્થ સાથે પણ લખવાનું છે જેમ કે માની લો અહીંયા તમને સ્પેલિંગની લાઈન ઉચ્ચારની લાઈન ઇટ ઇઝ અ ટેબલ તો હું એમ બોલું છું તે ટેબલ છે તો એ તમારે જાતે લખવાનું સમજાણો ને ઇટ ઇઝ અ પેન ઇટ ઇઝ અ પેન તે પેન છે બરાબર તો આ બે લાઈન છે તો ત્રીજી લાઈન તે પેન છે એ વિડીયોમાં સાંભળીને જાતે લખવાનું છે પછીનું પિક્ચર તમને આપ્યું છે બુકનું ઇટ ઇઝ અ બુક ઇટ એટલે તે ઇઝ એટલે છે બી ડબલ ઓકે બુક એટલે ચોપડી તે ચોપડી છે ઇટ ઇઝ અ બુક પછીનું પિક્ચર આપ્યું છે ફોન ઇટ ઇઝ અ ફોન તે ફોન છે પછીનું પિક્ચર આપ્યું છે ફેન એફ એન ફેન ઇટ ઇઝ અ ફેન ઓકે તે પંખો છે અને પછીનું લાસ્ટ પિક્ચર આપ્યું છે ટ્રી એટલે કે ઝાડ ઇટ ઇઝ અ ટ્રી શું બોલીશું તે ઝાડ છે તો જુઓ આપણે આ મુજબ સ્ટડી કર્યું છે ફરીથી વાક્યો બોલીએ ચલો ઇટ ઇઝ અ ચેર ઇટ ઇઝ અ ટેબલ ઇટ ઇઝ અ પેન ઇટ ઇઝ અ બુક ઇટ ઇઝ અ ફોન ઇટ ઇઝ અ ફેન ઇટ ઇઝ અ ટ્રી
तो स्टूडेंट आ मुजब आपणे एक्टिविटी केटली स्टडी करी, तो के एक्टिविटी 4 થી લઈને 7 ओके आपणी स्वाध्याय पोथीना पेज नंबर 6 થી 8 भण्या छीए। आ दरेक एक्टिविटी तमारे शेमा लखवानी छे, स्वाध्याय पोथीमां पण अने साथे साथे होमवर्क बुकमां पण एवी रीते 2 ટાઈમ लखी देवानी छे। अहींया तमारे ट्राई करवानी छे कि आवा पिक्चर ड्रॉ करी शको। ओके, बाकी आजना लेक्चर में एटलू राखीए छीए। आ साथे यूनिट नंबर 1 कम्प्लीट थाय छे। कई पण डाउट होय, कई पण क्वेरी होय तो एनी टाइम आस्क मी। अने हाँ, रिवीज रिवाइज करो, अगाउना लेक्चर जुओ, वीडियो जुओ, बरोबर ने? तो हवे नेक्स्ट लेक्चर में यूनिट नंबर 2 साथे मळीशुं। त्यां सुधी हसता रहो, खुश रहो अने तमारुं ध्यान राखो। आवजो, टेक केर एंड थैंक यू माय डियर स्टूडेंट्स। गॉड ब्लेस यू ऑल।